નમસ્કાર, સાક્ષી મીડિયાના નવા અંકમાં આપ સૌનું સ્વાગત છે. હું રિજવાના. મનુષ્યના સ્વાસ્થ્ય માટે આરોગ્ય કેન્દ્ર ખૂબ જ જરૂરી છે. આરોગ્ય કેન્દ્રના અભાવથી ગામ લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સંદર્ભમાં સાક્ષી મીડિયાની ટીમે હાલોલ, કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગામોમાં જઈ આરોગ્ય કેન્દ્ર વિશે વાત કરી. તમારા ગામમાં આરોગ્ય કેન્દ્ર છે? ના, અમારા ગામમાં દવાખાનું નથી. અમે અમારું સબ સેન્ટર જંત્રાલ લાગે. અમારે અહીંથી 8 કિલોમીટર જવું પડે. તઈ ના નથી, અમારે આરાધ જવું પડે, ઘોઘંબા જવું પડે. ઘોઘંબા લગભગ 5-7 કિલોમીટર થાય. એ પણ બંધ હાલતમાં છે. તો દવાખાનું બને એવું કંઈક સરળ કરો તમે. અમારે ત્યાં ગામમાં આરોગ્ય કેન્દ્ર દવાખાનું નાખે તો અતિ બહુ સારું. તમારું નામ શું છે? મારું નામ સહેનાથ છે. તમે કયા ગામમાં રહો છો? ગજાપુરા ગામમાં. તમારા ગામમાં આરોગ્ય કેન્દ્ર છે? હા, આ તમે જોઈ રહ્યા છો તે. કેટલા ટાઈમથી બંધ છે? 15-1 વર્ષથી. જ્યારથી હું નાની હતી ત્યારથી તેને આ જ અવસ્થામાં જોઈ રહી છું. અને અત્યારે હું LLB પણ પૂરું કરી ચૂકી છું, છતાં પણ આ આરોગ્ય કેન્દ્ર તમે જોઈ રહ્યા છો તે અવસ્થામાં જ છે. ડૉક્ટરને મને નથી ખબર, હું જ્યારથી આવી ત્યારથી ડૉક્ટર અહીંયા છે જ નહીં, એટલે અને ગાડી બ્લોકમાં જતી રહી. બરાબર, નર્સબેન જે હતા એમને એ ટેમ્પરરી બેઝ પર હતા તો એમને છૂટા કરવામાં આવ્યા. અહીંયા પોસ્ટ ખાલી છે ડૉક્ટરની. જિલ્લા આરોગ્ય અધિકારીએ બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું છે કે નિયત હેડ ક્વાર્ટર ઉપર સરકારી મકાન ન હોય તો ભાડે રાખીને પણ રહેવું જોઈએ. સાક્ષી મીડિયાની ટીમે આ પત્રની કોપી મેળવવા માટે સફળ રહી છે. અમારા રિસર્ચ દરમિયાન અમને જોવા મળ્યું કે અમુક ગામોમાં જે નર્સ બેન છે તેમની કામગીરીમાં જરી ખોટ નજર આવી. તે વિશે કંઈક કહેશો? જે કર્મચારી ભાઈ બહેનો કામગીરીમાં નબળા છે એમના પર અમે ખૂબ જ અસરકારક પગલાં લેવાના છીએ અને નજીકના ભવિષ્યમાં એમની અમે બદલીઓ પણ કરી રહ્યા છીએ. સરકારી નિયમાનુસાર દરેક આરોગ્ય કેન્દ્ર પર એક ડૉક્ટર, એક નર્સ અને એક ફાર્માસિસ્ટ હોવું જરૂરી છે. જો તમારા ગામના આરોગ્ય કેન્દ્ર પર આ સુવિધા ઉપલબ્ધ ના હોય તો જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરો. જન અધિકારનો નંબર છે 2201-6-4. તો આ હતી આજની પ્રસ્તુતિ. આવતા અંકમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.